વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન સમયે સરકાર વિરુદ્ધ ભાષણોના કેસમાં તેમજ યોગી ચોકમાં મંજૂરી વગર કરવામાં આવેલી રેલી બાબતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ થયો હતો। આ બાબતે સુરત કોર્ટમાં હાર્દિક પટેલ દ્વારા હાજરી આપવામાં આવી હતી। જો કે ભાજપમાંથી ટિકિટ મેળવીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પહેલી વખત હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો અને કોર્ટમાં હાર્દિક પટેલનું ફર્ધર નિવેદન લેવામાં આવ્યું હતું। હાર્દિક પટેલનું નિવેદન લેવામાં આવ્યા બાદ આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ થશે। સુરત યોગી ચોક ખાતે જનક્રાંતિ મહાસભા યોજાઈ હતી, જેમાં હાર્દિક પટેલે સરકાર વિરુદ્ધ ભાષણ કર્યું હતું, જેને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આજે કેસ ચાલી જતાં હાર્દિકનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં નિવેદન નોંધવામાં આવ્યું છે। યોગી ચોકમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અનુસંધાને એક કેસ બનેલ હતો, જેનું આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે હું કોર્ટમાં હાજર થયો।